നമോ അരിയണ്ടാണം നമോ സിദ്ധാണം നമോ ആയര്യാണം നമോ വജ്രായണം നമോ ലോഹേ സവസാഗുണം ഏഷോ പഞ്ച നമുക്കാരോ സർവപാപപ്രണാശനോ മംഗളാണം ച സർവേഷാം പരമം വൈ മംഗളം മംഗളം ഭഗവാൻ വീരോ മംഗളം ഗൗതമ പ്രഭു മംഗളം സ്തുലഭദ്രാദ്യ ജൈന ധർമ്മസ്തു മംഗളം. പ്രവചനનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યનું નામનો આ ગ્રંથ એક વિચારોના અમીછાંટના, જેમ માણસને ગરમી લાગતી હોય તો ઘણીવાર પાણીના છાંટના કરતા હોય છે, ઠંડક મળે એવી રીતે દૂર વિચારોની ગરમીથી ત્રસ્ત થયેલા જીવોને જાણે કે વિચારોના અમીછાંટના કરતા હોય છે. અને આ વિચારોના અમીછાંટના એનાથી ચેતના પાછી આવે, ગયેલી બુદ્ધિ પાછી આવે, ગયેલી સમજ પાછી આવી જાય. જેમ માણસ બેહોશ પડ્યો હોય અને એના મસ્તક ઉપર જેમ પાણીની છાંટ મારે અને માણસ વરી પાછો ઝપકીને પાછો આવી જાય. કદાચ દારૂના નશાની અંદરમાં ઘેનમાં પડ્યો હોય અને એને જેમ પાણીની છાલક મારવામાં આવે અને જેમ એની જાગૃતિ પાછી આવી જાય, એવી જ રીતે આ વિચારોના અમીછાંટના આ મહાત્મા આપણી ઉપર એટલા માટે કરી રહેલા છે કે આપણે પણ મોહના ઘેનમાં સૂતેલા છીએ, આપણે પણ દૂર વિચારોના ઘેનની અંદરમાં સપડાયેલા છીએ. એટલા બધા ખોટા વિચારો, ઉલટા વિચારો, વિપરીત વિચારો અને માર્ગથી વિપરીત જે આપણને સાચો માર્ગ લાગે છે, કારણ કે એટલા બધા વર્ષોથી અનાદિકાળથી એ દૂર વિચારો રૂઢ બની ગયા છે મારી અને તમારી ઉપર. હવે એ વિચારોને, દૂર વિચારોને દૂર કરવા માટે, એની બેહોશીમાંથી બહાર કાઢવા માટે જાણે કે આ એક ગ્રંથ અમીછાંટના કરે છે, વિચારોના અમીછાંટના. અને વર્તમાન સમયની અંદરમાં આવા વિચારોના અમીછાંટનાની અત્યંત જરૂરિયાત છે, અત્યંત. નાસ્તિકવાદના, ભોગવાદના, દુર્જનવાદના એટલા બધા વિચારો ચાલે છે. કેટલીક સિરિયલો અને વેબ સિરીઝની અંદરમાં તો એવી પણ વાતો બતાવવાની અંદરમાં આવે કે આ સિરિયલ, આ સત્ય, આ નીતિમત્તા, આ બધાથી કોઈ પણ કામ નહીં થાય, બસ મારો, કાપા કાપી કરો, જલસા કરો, જિંદગીની મજા લૂંટી લો, અને આવતીકાલનો, આવતીકાલ કોણે જોઈ છે, બસ આજની મજા કરી લો. આવા બધા વિચારો એટલા બધા એના મસ્તક ઉપર હથોડાની જેમ મારવામાં આવે છે અને કેટલીક વ્યક્તિઓ આ વિચારોથી ગ્રસિત અને ભ્રમિત પણ બની ગયેલી છે. એવા કેટલાય ભાષણકારો પણ છે કે જે ઉલટો જ માર્ગ બતાવે, એની પાસે લોજિક છે, દલીલ છે, દાખલા છે, વચનની તાકાત છે, વાકપટુતા છે, અને એ એટલા બધા લોજિકલી વિચારો મગજની અંદરમાં ફિટ કરીને કે જે ખોટા વિચારો છે પણ હકીકતની અંદરમાં એને એ વિચારો સારા લાગી જાય. એટલે આ મહાત્મા, આ ગ્રંથકાર અથવા તો દરેક શાસ્ત્રકાર, દરેક પ્રવચનકાર, દરેક પરમાત્મા જે દેશના આપે છે, એમની એક જ ભાવના છે, બસ વિચારોનો અમીછાંટના આ જગત ઉપર કરતા રહીએ. અને આવા વિચારોની અમીછાંટના આપણે રોજ સવારના પર્વમાં વિચારીએ છીએ, નવી સવાર નવો વિચાર. જ્યારે પણ પ્રવચન સાંભળીએ ત્યારે આપણા માટે સવાર જ ગણાય. કદાચ પ્રવચન બપોરે સાંભળો તો પણ સવાર છે, રાતના પણ સાંભળો તો પણ આ સવાર છે, એક નવી સવાર નવો વિચાર લઈને આવે છે. અને ગઈકાલ સુધીની અંદરમાં 9 સૂત્રો ઉપર આપણે વિવેચન કર્યું, 3 દિવસ આપણે એ 9મા સૂત્ર ઉપર વિવેચન જોયું. હવે આજે એક 10મા નંબરના સૂત્રની અંદરમાં એક સરસ મજાની વાત બતાવે છે, એક નવો વિચાર આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે કે દુર્જન વ્યક્તિનો ધર્મ શું, દુર્જન વ્યક્તિનું કાર્ય નથી બતાવ્યું, ધર્મ બતાવ્યો છે. અને ધર્મનો મતલબ સમજવાનો છે સ્વભાવ. જ્યાં જ્યાં પણ શાસ્ત્રોની અંદરમાં ધર્મની ડેફિનેશન બતાવી છે ત્યાં સ્વભાવ બતાવ્યો છે. ભાઈ, અગ્નિનો સ્વભાવ છે જેમ બારવાનો, વિષ્ટાનો સ્વભાવ છે જ્યાં જાય ત્યાં દુર્ગંધ પ્રસરાવવાનો, સાપનો સ્વભાવ છે જ્યાં પણ જશે ત્યાં લોકોને ડરાવશે, આ એનો નેચર છે. આગ જ્યાં જાય ત્યાં બારે, વિષ્ટા જ્યાં પણ જાય ત્યાં દુર્ગંધ ફેલાવે, સર્પ, સાપ જ્યાં ભી જાયેગા વહાં પર ડરાયેગા, સાપ નીકળ્યો અને લોકો સીધા ભાગવા જ મળશે. બસ એ જ રીતે દુર્જન વ્યક્તિ શું કરે, દુર્જન વ્યક્તિનો નેચર કેવો, આપણે દુર્જન છીએ, સજ્જન છીએ,
એ બધું આ મહાત્મા આપણી ઉપર છોડે છે. એ આપણે નથી કહેતા કે તમે દુર્જન છો કે તમે સજ્જન છો, એ નક્કી તમારે કરવાનું છે. મહાત્મા કહે છે હું તમને એક બતાવી દઉં છું, એક ફ્રેમ બતાવી દઉં છું, આ ફ્રેમની અંદરમાં તમારે તમારી જાતને ગોઠવવાની અને ગોઠવાતી હોય તો તમારે એમાંથી બહાર નીકળી જવા જેવું છે. અને સરસ મજાનો વિચાર આપ્યો. સંસ્કૃતનું એક વાક્ય છે, મહાત્માએ જે સૂત્રો બનાવ્યા નીતિ વાક્ય અમૃત ગ્રંથના જે સૂત્રો છે, એકદમ એક જ લાઇનના બહુ સ્પષ્ટતાથી ક્લિયર કરતા બહુ ઓછા શબ્દોની અંદરમાં ઘણી વાતો કહેતો, એવું 10મા નંબરનું સૂત્ર છે. કલહ જનનમ અપ્રીતિ ઉત્પાદનમ ચ દુર્જનાનામ ધર્મઃ. દુર્જન વ્યક્તિઓનો ધર્મ શું? જો દુર્જન વ્યક્તિનું કાર્ય નથી બતાવ્યું, કાર્ય કદાચ ક્યારેક થાય કે ક્યારેક ન પણ થાય, પણ ધર્મ એવો છે કે આવો જ હોય. અગ્નિ છે એ અનંતકાલથી દજાડવાનો ધર્મ લઈને બેઠેલી છે અગ્નિ, આગ. એ પછી એમાં ફેરફાર નહીં થાય, એમાં ક્યારે પણ બદલાવ નહીં થાય. પથ્થર છે એ કડક જ રહેવાનો, કઠણ જ રહેવાનો, એનો ધર્મ છે. ફૂલ કોમળ જ રહેવાનું, ફૂલ મુલાયમ રહેવાનું, કારણ કે એ એનો ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ, ધર્મ એટલે નેચર. બસ એ વ્યક્તિનો નેચર જ એવો છે કે એ આવો જ થાય, એ આવું જ હોય. રૂહ હલકું કેમ, લોખંડ ભારે કેમ, પણ એનો નેચર છે. સમંદર ખારો કેમ, નેચર, ધર્મ છે. નદીનું પાણી મીઠું કેમ, બસ આ એનો ધર્મ છે, નેચર છે. એક 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 નેચરલી જે બાબત જેની અંદરમાં આવેલી હોય એ એનો ધર્મ કહેવાય. તો દુર્જન વ્યક્તિનો ધર્મ શું છે, બે ધર્મ બતાવ્યા. દુર્જન કોને ગણાય, દુર્જન વ્યક્તિનો ધર્મ શું છે, એનો સ્વભાવ ગત, એની આ સ્વભાવ સાથે વણાયેલી ચીજ છે, જેને ઇંગ્લિશ ભાષામાં કહેવું હોય તો ઇનબિલ્ટ કહેવાય. ઇન્સ્ટોલ નથી, આ ઇનબિલ્ટ છે. એ દુર્જન વ્યક્તિની સાથે જોડાયેલી છે આ વાત, એની અંદરમાં ઇનબિલ્ટ છે. કોમ્પ્યુટરમાં કેટલાક પ્રોગ્રામ ઇનબિલ્ટ આવે, કેટલાક ઇન્સ્ટોલ કરવા પડે, કેટલાક ઉપરથી નાખવા પડે. ધીસ ઇઝ ઇનબિલ્ટ. હવે આ એક દુર્જનનો ધર્મ છે. બે ધર્મ બતાવ્યા, કલહ જનનમ અને અપ્રીતિ ઉત્પાદનમ. જ્યાં પણ જશે ત્યાં ઝઘડો ઉભો કરવો, ઝઘડો કરવો, એ એ વ્યક્તિનું વર્તન જ એવું હોય કે ઝઘડો જ થઈ જાય. કોઈ પણ માણસ એનાથી ઇરિટેટ થઈ જાય, એનાથી માણસ કંટાળી જાય, એનાથી માણસ પરેશાન થઈ જાય અને છેવટે ઝઘડો કરીને જ બેસે, અને એ વ્યક્તિ ઝઘડો કરવા જન્મેલો હોય. એટલે કલહ જનનમ અને અપ્રીતિ ઉત્પાદનમ, અને એના કારણે માણસોને અપ્રીતિ ઉત્પન્ન થાય, એની સાથે લોકોને દ્વેષ ઉભો થઈ જાય. લોકો આમ તોબા કરે કે ભાઈ તોબા, તને હાથ જોડ્યા, બસ હવે તારી સાથે જિંદગીમાં બીજી વખત તારી સામે જોવે એ બીજા. અપ્રીતિ ઉત્પાદન એટલે ઝઘડો કરવો, એ અપ્રીતિ એટલે નારાજગી ઉભી કરવી. આ બે દુર્જનોના કામ છે, આ એના ધર્મ છે, એનો સ્વભાવ છે. ઝઘડા ઉભા કરવા, ઘૃણા ઉભી કરવી, આ એક દુર્જનોનું કામ છે. અપ્રીતિ ઉભી કરે, ઘૃણા ઉભી કરે, તિરસ્કાર ઉભો કરે, ત્રાસ ત્રાસ પોકારી દે એ વ્યક્તિના કારણે, તો આ એક દુર્જનોનો ધર્મ છે. મહાત્મા એમ નથી કહેતા કે આ દુર્જન છે કે આ સજ્જન છે કે તમે આમ છો. મહાત્માએ સીધી વાત બતાવી દીધી, દુર્જનોનું આ કાર્ય છે, દુર્જનોનું આ ધર્મ છે. હવે એમાં તમે છો કે નથી એ નક્કી તમારે કરવાનું છે. અમે કોઈને દુર્જન સજ્જન નથી કહેતા, અમે તો એક તમને ફ્રેમ બનાવી આપી કે આને દુર્જન કહેવાય, દુર્જનનો આ ધર્મ છે. કલહ જનનમ અપ્રીતિ ઉત્પાદનમ ચ દુર્જનાનામ ધર્મઃ. દુર્જનોનો ધર્મ શું, દુર્જનને ઓળખવા કેવી રીતે કે આ વ્યક્તિ દુર્જન છે, આપણને ખબર કેવી રીતે પડે? કપડા ઉપરથી ખબર નથી પડતી, ચહેરા ઉપરથી પણ ખબર નથી પડતી. માણસ એટલો સભ્ય દેખાતો હોય કે ખબર પણ ના પડે કે આ માણસ ચોર હશે. ઘણીવાર લગ્નના પ્રસંગની અંદરમાં, લગ્નના સંબંધીના કપડાની અંદરમાં એવા ચોર ઘૂસી જતા હોય છે, તમે ઓળખી પણ ન શકો કે હકીકતની અંદરમાં આ ચોર હશે. અને એ જ માણસ અંદરમાંથી ચોરી કરીને રવાના થઈ જાય, એટલે બહારથી તો કોઈને ખબર નહીં પડે. પણ દુર્જનોને ઓળખવા કેવી રીતે, એની બે નિશાની, બે સિમ્પટમ્સ બતાવી દીધા. પહેલા નંબરમાં કલહ જનનમ, એ વ્યક્તિ કલહ ઉભો કરે. કલહ એટલે ઝઘડો. 18 પાપસ્થાનક છે ને, એમાં 12મા નંબરનું પાપસ્થાનક બતાવ્યું છે. 6ઠે ક્રોધ, 7મે માન, 8મે માયા, 9મે લોભ, 10મે રાગ, 11મે દ્વેષ અને 12મે કલહ. આ પાપસ્થાનક બતાવી દીધું. દુર્જનો આ પાપસ્થાનક આચરતા હોય છે. જ્યાં જશે ત્યાં ઝઘડો ઉભો કરવાનો, કલહ ઉભો કરવાનો, એ શબ્દ જ એવો બોલશે, એ વર્તન જ એવું એવું કરશે, અથવા તો એ એવું જ કંઈક આચરણ કરશે કે ક્યાંકથી પણ ઝઘડો ઉભો થઈ જાય અને અને એને એમાં આનંદ આવે, એમાં એ માણસને પોતાની મજા આવે. બસ એ માણસનો નેચર જ એવો. હવે આપણે પૂછીએ આવું કેમ,
ભાઈ નેચર, સમુદ્ર ખારો કેમ નેચર, પથ્થર કડક કેમ નેચર, ફૂલ મુલાયમ કેમ, ભાઈ એ પ્રકૃતિક જ છે, એમાં કેમ છે એ આપણે નથી પૂછી શકાતું. કેમ શિયાળામાં ઠંડી જ પડે, ઉનાળામાં ગરમી પડે, વરસાદમાં ચાતુર્માસી સિઝનમાં કેમ વરસાદ પડે, ભાઈ એ બધો કુદરતનો ધર્મ છે, કુદરતના આ બધા કરિશ્મા છે. બસ એવી રીતે કેટલીક વ્યક્તિઓ દુર્જનોનું ઘડતર જ એવું થયું હોય કે જ્યાં જશે ત્યાં એ વ્યક્તિ કલહ ઉભો કરવાનો. હવે આનું જો એક્ઝામ્પલ જોવું હોય તો બહુ ફિટ એક્ઝામ્પલ થશે. આવા તો ઘણા ઘણા વ્યક્તિઓ કદાચ મારી તમારી જિંદગીની આજુબાજુની અંદરમાં આવી જશે કે આપણે કશું જ નથી કરવું, આપણે પણ સમજીએ કે સંકલિત નથી કરવા, હાઈવે નથી કરવી, ઝઘડો નથી કરવો, કલહ નથી કરવો, અપ્રીતિ નથી કરવી. પણ કોઈક દુર્જન વ્યક્તિ એવી જીવનમાં ભટકાઈ જાય કે એના કારણે જે ઝઘડા ઉભા થાય એ ઇતિહાસની અંદરમાં અમર બની જાય. હું તમને એવા કેટલાય દ્રષ્ટાંતો બતાવું છું. એમાં સૌ પ્રથમ ઘર ઘરની અંદરમાં જેનું નામ ગુંજે છે મંથરા, તમે નામ પણ સાંભળ્યું હશે, જોયું પણ હશે કેરેક્ટર રામાયણ મહાભારતની સિરિયલની અંદરમાં. રામાયણની સિરિયલમાં મંથરાને જોઈ હશે, લાકડી લઈને ચાલતી હતી, કેડેથી વરી ગયેલી, એનો એક વિચિત્ર ચહેરો, આમ ઘૃણાને જુગુપ્સા ઉપજાવે એવો ચહેરો. હવે મંથરાનો ધર્મ શું હતો? કલહ જનનમ અપ્રીતિ ઉત્પાદનમ. એને એ જ કામ કર્યું ને. આટલો મોટો પરિવાર હતો, દશરથ રાજાની પત્નીઓ, રામ, ભરત, શત્રુઘ્ન બધા પ્રેમથી રહેતા હતા, કોઈને કોઈ ઝઘડા હતા નહીં. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચાર ભાઈઓ જાણે કે શરીર અલગ હતા, મનથી એક હતા. આખો પરિવાર એક મારાના મણકાની અંદરમાં રહેલી સરસ મજાની સંપત્તિ રહેતા હતા. કેટલો સરસ મજાનો પરિવાર, કોઈ તકલીફ નથી, કોઈ દુઃખ નતું, કશું જ હતું નહીં. એમાં મંથરાને વચમાં આવવાની જરૂર શું? એ તો દાસી હતી, એનું કામકાજ કરવાનું, એને જે સફાઈનું કામકાજ હતું, એનું જે કામ હતું એને કામ પતાવી દેવું હતું. પણ કોણ જાણે આવી મંથરા જેવી વ્યક્તિ કોઈ પરિવારની અંદરમાં ઘૂસી જાય છે અને આખા ઝઘડાઓ કરીને અપ્રીતિ ઉભી કરી અને પરિવારને તિતર બિતર કરી નાખે, પરિવારને છિન્ન ભિન્ન કરી નાખે. જેના ઘરની અંદરમાં જો મંથરા હોય, હું તમને કહું એ વર્તમાન સમયનું સૌથી મોટી કમનસીબી છે, સૌથી મોટી. એનો નેચર જ એવો, વર્તન જ એવું, વલણ જ એવું, સ્વભાવ જ એવો, એવું જ કરે કે ઝઘડો જ ઉભો થઈ જાય. એ સીધી વાત માને જ નહીં, એ સ્વીકારવા તૈયાર. તમે એને સહેજ કહો ને, સીધો તમારી સામે મો બગાડવા આવી જાય, દાંત ખેંચવા માટે આવી જાય, દાંતિયા કરવા માટે આવી જાય. શું છે ભાઈ, આમ જ થશે? અને ભાઈ આપણે કહીએ, ભાઈ જરા આ વસ્તુ આમને આમ મૂકને, નહીં મુકાય, બોલો શું કરશો? આમ જ રહેશે આ વસ્તુ, તમને કંઈ તકલીફ પડે છે? હવે આપણે એને કહી પણ ન શકાય, મોડા ઉઠે, વહેલા ઉઠે, એનો નેચર જ એવો છે. આપણે મંથરાના કેરેક્ટરને આપણે બહુ શાંતિથી વિચારીએ, થોડુંક એનાલિસિસ કરવું છે, શું જરૂર હતી એને રાજ પરિવારની અંદરમાં દખલગીરી કરવાની? કોઈની સલાહ માંગવા માટે આવ્યું છે? કોઈ એને પૂછવા માટે આવેલું? અને બીજા તરફ કઈ કઈની પણ મોટી ભૂલ કહેવાય કે આવી સામાન્ય દાસીની વાતને એને વિચારી પણ કેમ? કહી શકતી હતી તું તારું કામ સંભાળી લે, તારે અમારી વાતમાં વચમાં નહીં આવવાનું, મારા પતિ છે એ નક્કી કરશે. અને પરિવારની પરંપરા છે, વર્ષોથી રાજકીય કુટુંબની પરંપરા ચાલી આવે છે કે જે મોટો પુત્ર હોય, સૌથી વડીલ પુત્ર, એને રાજ્ય મળે. અને રામ જેવો રાજા જ્યારે બનવાનો હોય, રામ જેવો સર્વગુણ સંપન્ન વ્યક્તિ જ્યારે રાજા બનવાનો હોય, તો એમાં મંથરાને વાંધો શું પડે? અને મંથરાનો દીકરો હતો ભરત, ચલો પોતાનો દીકરો હોય ને, મંથરા હજી રાજરાણી હોય અને પોતાનો દીકરો ભરત હોય તો એને વચમાં આવવાની જરૂર હતી. એને ખબર હતી કે આ કહેવાત કરીશ એટલે આખો પરિવાર તૂટવાનો, પરિવાર છિન્ન ભિન્ન બની જવાનો. આખો પરિવાર કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી આ બધી સગી બહેનોની જેમ રહેતી હતી. આ બાજુ રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન એક સગા, આમ જાણે કે શરીર અલગ હતા અને એક મનથી જીવનારા ચાર ભાઈઓ રહેલા હતા. કેટલો બધો અદભુત પ્રેમ, કેટલો સરસ મજાનો. રાજા દશરથ પણ પોતાના પરિવારને જોઈને ખુશ થતા હતા, મલકાતા હતા. પણ એક મંથરા જેવી વ્યક્તિએ કાંકરી ચારો કર્યો અને આખું નાખું બધું તિતર બિતર કરી નાખ્યું. એટલે હું ઘણીવાર પ્રવચનમાં વારંવાર લોકોને કહું છું, હમણાં ત્રિકમનગરની શિબિરમાં ફેમિલી મેનેજમેન્ટની શિબિર હતી, એમાં મેં લોકોને ખાસ આ વાત બહુ ભારપૂર્વક સમજાવેલી, ઘરમાં મંથરા હોય તો એને આગળ વધવા દેતા નહીં. પ્લીઝ, માનો ઘરની અંદરમાં કોઈ મંથરા જેવી વ્યક્તિ આવી ગઈ, કાન ભંભેરણી કરશે, તમને કંઈક કહેશે, ઓલાને કંઈક કહેશે. હવે જેનો અધિકાર નથી, જેની પાત્રતા નથી, જ્યાં એને પોતાની પહોંચ નથી, હું એમ કહું છું કે મંથરાને રાજકીય બાબતમાં માથું મારવાની જરૂર શું? શું એની હેસિયત શું?
દશરથ રાજા નક્કી કરનારા છે, રામ જેવો પુત્ર છે, અયોધ્યાની ગાદી ઉપર એને બેસવાનું છે, અને એમાં એને વચમાં ચંચુપાત કરવાની જરૂર શું, શું એનો હક શું, અને એની સામે કઈ કઈ એની વાતોને આટલું બધું વજન પણ કેમ આપી દીધું, કઈ કઈ પણ ભૂલી ગઈ, બસ આ જ તકલીફ થાય છે. મંથરા એટલી મીઠી બનીને આવે, મોકો જોઈ અને મોકાણ ઊભી કરે એનું નામ છે મંથરા. એવા મોકા ઉપર એવું મમરો મૂકી દેશે ને કે આખા પરિવારની એની શાંતિ આખી નાખી ડોરાઈ જવાની. કેટલો સરસ મજાનું પરિવારનું શાંત સરોવર હતું દશરથ રાજાના પરિવારનું, કેટલું મજાનું પરિવાર. રામ જેવો પુત્ર મળે શું નસીબ કહેવાય, શું પુણ્ય કહેવાય, અને ભરત જેવો ભાઈ મળે, લક્ષ્મણ જેવો પણ ભાઈ મળે, શત્રુઘ્ન જેવો ભાઈ મળે, અને આખો પરિવાર સરસ મજાનો રહેતો હતો. કેવો શાંત સરોવર જેવો પરિવાર હતો, સરસ મજાનું સરોવર શાંત હતું. એમાં મંથરાએ પથ્થરો ફેંક્યો અને આખું સરોવર ખરભરી ઉઠ્યું, આખું સરોવર. અને શું ખરભરી ઉઠ્યું એટલે એક મંથરાના કારણે રામને જંગલમાં જવું પડ્યું. ભેગી સીતા ગઈ, લક્ષ્મણ સાથે ગયા, રાવણ એને ઉપાડી ગયો, એના કારણે યુદ્ધ થયું, એના કારણે 12 વર્ષ રામને પણ જંગલમાં રહેવું પડ્યું. સીતા વરી પાછી આવી, એના કારણે લોકોનો અપવાદ થયો, એના કારણે જંગલમાં સીતાને વરી પાછું જવું પડ્યું. કેટલા લોકો હેરાન હેરાન પરેશાન થઈ ગયા, કેટલા લોકોમાં ઝઘડા ઉભા કર્યા, અપ્રીતિ ઉભી કરી. બસ આ દુર્જનોનો ધર્મ છે. એટલે ફરી વખત કહું છું, ઘરમાં મંથરા હોય તો એને આગળ વધવા દેતા નહીં. પ્લીઝ, ખબર પડે કે આ મંથરા જેવી નેચરવાળી કોઈ વ્યક્તિ છે, એને આગળ નહીં વધવા દેવી, એટલે એને કાન નહીં આપવાના, એની વાતને વજૂદ નહીં આપવાનું, એની વાતોને માનવાની નહીં, એને ચૂપ કરી દેવાની. તું તારું કામ કર, અમારા ભાઈ ભાઈમાં ઝઘડા નહીં કરાવ, અમારી દેરાણી જેઠાણીમાં ઝઘડા કરાવ, તારું કામ નથી. એ મંથરા ઘરમાં પણ હોય, મંથરા પડોશીમાં પણ હોય, મંથરા રિશ્તેદારોમાં પણ હોય, મંથરા રિલેશનમાં પણ હોય, મંથરા તમારી બિલ્ડિંગમાં પણ રહેતી હોય, મંથરા તમારી આજુબાજુમાં પણ ફરતી હોય, એને ઓળખવી કેવી રીતે, જે બિનજરૂરી ચંચુપા તમારી લાઈફની અંદરમાં ફેમિલીમાં કરવા માટે આવે આને મંથરા ગણી લેવાની. તમને આવીને કાનમાં કહેશે, જો તને એક વાત કરું, તને છે ને બહુ અન્યાય થાય છે, જો તારો મોટો ભાઈ છે ને હવે નાના ભાઈને કાન ભરાવશે, જો ઘરમાં તારું બધું મોટા ભાઈનું ચાલે, તારું ઘરમાં કંઈ ચાલે છે, લે તું આટલી બધી મહેનત કરે, તારો મોટો ભાઈ તો 12 વાગે દુકાનમાં આવે, તું સવારે 9 વાગે દુકાનમાં પહોંચી જાય, છતાંય ઘરમાં બધું રાજ એનું જ ચાલે ને, બધું એ નક્કી કરે ને, તારી પત્નીની ઘરમાં કોઈ છે, બજૂ છે તારી પત્નીનું, બધું કામકાજ તારી પત્ની કરે, અને મોટી પુત્ર બધું એટલે મોટા ભાઈની પત્ની ઘરમાં રાજ કરે. એને આવા કાન ભંભેરણી કરી 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 બે ભાઈઓને આવો કશો વિચાર નહોતો આવતો, અને આવી મંથરા જેવી વ્યક્તિ કાન ભંભેરણી કરી કરીને ખતમ કરી નાખે. પછી એ મંથરા મમ્મીના સ્વરૂપમાં પણ હોઈ શકે. લગ્ન કરીને દીકરી સાસરામાં ગઈ છે. હું તો ઘણીવાર મારી યુવા શિબિરમાં, યુવા યુવતીઓની શિબિરમાં હું વારંવાર લોકોને કહું છું કે આ બપોરના સમયની અંદરમાં જે ફોન કરવાની વાત આવે છે, એમાં જો કોઈ મંથરા જેવી મમ્મી મળી ગઈ, મંથરા જેવી બહેન મળી ગઈ, મંથરા જેવી નણંદ મળી ગઈ, મંથરા જેવી સાસુ મળી ગઈ, અને બપોરના સમયમાં ફોન કરે, અને પછી દીકરી એમ કે મમ્મી આજે તો ઘરમાં 10 મહેમાન આવ્યા અને ખૂબ કામ રહ્યું, એટલે પછી મમ્મી કે કેમ બેટી તારે એકલા જ કામ કર્યા કરવાનું, ઘરમાં કહી દેવાનું સાસુને કે નોકર રાખી લો, એક ઘરમાં કામવાળો રાખી લો, હેલ્પર રાખી લો, મને આ બધું એકલા કામ કરવું નહીં ભાવે. મમ્મી આવું ક્યારેક કરે કે રોજ નથી હોતું. અરે બેટા રોજ થયા કરશે, તું એક વખત કામ કરીશ ને ભાઈ પછી રોજ તારી પાસે કામ કરાવશે. જો એકવાર છે ને કહી દેવાનું કે મને આ બધું કામ નહીં ભાવે. હવે ઓલી દીકરીને આવો વિચાર પણ નહોતો આવતો, કશું કરવા પણ તૈયાર નથી, ઉલટાની હોંશે હોંશે પરિવારની જવાબદારી સ્વીકારવા તૈયાર હતી, અને આ મંથરા જેવી મમ્મી કાન ભંભેરણી કરી, એટલે ઘરની અંદરમાં પછી શું થાય, બસ આવા ઉલ્કાપાત ઘરમાં પેદા કરે. આવા મંથરાને ઓળખો, અને એ ઘરમાં અગર મંથરા હોય તો એને આગળ વધવા દેતા નહીં, અને વિભીષણ હોય તો એની અવગણના ક્યારેય કરતા નહીં. રામાયણના બે જબરજસ્ત પાત્ર છે, બે જબરજસ્ત મંથરા જેને કલહ ઉભો કર્યો અને અપ્રીતિ ઉભી કરી, અને વિભીષણ જે હતો એને પોતાના મોટા ભાઈ રાવણને બહુ પ્રેમથી સમજાવ્યા, મોટા ભાઈ સીતા તમારી ક્યારે થઈ પણ નથી અને થશે પણ નહીં, 12 વર્ષ વીતી ગયા, સીતાએ તમને મચક આપી, આ સીતા માતાએ તમારી સામે પણ જોયું, અને મોટા ભાઈ તમને શું ખોટ છે, તમારી પાસે મંદોદરી જેવી સીતાને ટક્કર મારે એવી કેટલી તમારી પાસે રાણીઓ છે, શું કામ તમે સીતાની પાછળ આવા આંધળા બની ગયા છો. મોટા ભાઈ આખા આપણા રાક્ષસ કુલનું સત્યાનાશ બની જશે આ તમારી સ્ત્રીની પાછળની ઘેલછાના કારણે. મોટા ભાઈ હજી તો સમજો તો ખરા, શું તમે લઈને બેઠા, તમે લંકાના રાજા છો, 3 ભુવનના અધિપતિ છો, ક્યાં ગઈ તમારી વિદ્યા, ક્યાં ગઈ તમારી વિદવત્તા, તમે આવું કરશો તો આવતીકાલ તમારો ઇતિહાસ કેવો ગણાશે.
નાનો ભાઈ અમન્યા સાથે મોટા ભાઈને કહેવા માટે ગયો, મોટા ભાઈ સાચું કહું છું, હજી પણ રામચંદ્રજીને એની પત્ની પાછી સોંપી દો, બહુમાન એની પત્ની છે એને પાછી સોંપવાની છે, અને સીતા તમારી સામે નથી જોતી, એ મરી જશે પણ તમારી ઈચ્છા પૂરી નહીં કરે. અને રાવણે આ વાતને સ્વીકારવી જેવા જેવી હતી, સ્વીકારી લેવા જેવી હતી, પણ ન માન્યો. રાવણ પણ અભિમાનના કેપની અંદરમાં આવી ગયો અને રાવણે પણ કહી દીધું, રામને સીતા પાછી સોંપીશ પણ હરાવીને. મોટા ભાઈ બહુ મોડું થઈ જશે, બહુ મોટું નુકસાન ભોગવવું પડશે, શું કામ યુદ્ધની અંદરમાં લાખો કરોડો સૈનિકોને હોમી દેવાના, ખાલી તમારે સીતાને પાછી સોંપી દેવાની છે, અને ઉલટાનું તમારું ગૌરવ સચવાશે, રામચંદ્રજી સારા છે અને મોટા ભાઈનો પિત્તો ગયો, તું રામનો દૂત બનીને આવ્યો છે મારી પાસે, તું રામનો સેવક બનીને આવ્યો છે, જા નીકળી જા અહીંયાથી, જા રામની પાસે પહોંચી જા. વિભીષણ કે મોટા ભાઈ તમારો જ છું, તમારી સાથે રહેલો છું, તમને સાચી સમજણ આપું છું, આ તમને પરિવાર નુકસાન કરશે, આખા પરિવાર સત્યનાશ કરી જશે. પણ ન માની શક્યા. રાવણને સમજાવવા માટે વિભીષણે કેટલા બધા સજ્જનતાની ટોચ ઉપર રહેલો આ વિભીષણ હતો, ન માન્યા. છેવટે રામના પક્ષની અંદરમાં જઈ અને એને જવું પડ્યું, અને આખો ઇતિહાસ કહે છે કે રાવણનો જે વિનાશ થયો, અને આજની તારીખમાં પણ રાવણના પુતળા લોકો જલાવે છે. બાકી રાવણ ઉત્તમ હતો, બહુ ઉત્તમ રાજા હતો, બહુ ભણેલો ભણેલો હતો, વિદ્વાન હતો, વિદ્યાઓનો વિશારદ હતો. આપણા જૈન પરંપરા મુજબ પ્રતિવાસુદેવ હતો. આટલા બધા મોટી પોસ્ટ ઉપર રહેલો રાવણ એને વિભીષણ સમજાવવા માટે ગયા, એટલે કેટલા બે સામ સામે છેડા ઉપર રહેલા પાત્રો છે. એક વ્યક્તિ ઝઘડો શાંત કરવા માટે બધું જ કરવા તૈયાર છે, અને એક વ્યક્તિ ઝઘડો કરવા માટે કેવા કાન ભંભેણી કરી. મને તો એમ થાય છે કે કઈ કઈ જેવી રાજરાણી, રાજમાતા અને ભરતની માં, ક્યાં ભરત અને ક્યાં કઈ કઈ માતા, આટલી બધી કાચા કાનની, એને આટલી બધી વાતને માની લીધી. અને મંથરાની શું હેસિયત, ઘરમાં કચરો કાઢનારી અને કચરા પોતા કરનારી, એ બાઈને આટલું બધું મહત્વ આપી દેવાનું. એટલે ફરી વાર કહું છું કે ઘરમાં મંથરા હોય તો એને આગળ વધવા નહીં દેતા, એટલે એને બહુ વજન નહીં આપતા. એની વાતે તમે વજન આપશો ને, એટલે ધીરે 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 એવી અંદરમાં ઘૂસી જશે. જો આ કઈ કઈ ખાલી એને એક વખત કાન આપ્યા, શું કીધું એને કઈ કઈને, માતા તમને ખબર છે રામચંદ્રજી તો હવે રાજા બની જવાના, આવતીકાલે સવારે એમનો રાજ્યાભિષેક છે, સાંભળીને આવીશું. તો કે હોય જ નહીં, મોટા ભાઈ છે અને રામ એના માટે યોગ્ય છે, રામ જેવો દીકરો રાજા ન બને તો કોણ બની શકે. અરે માં, તમે પણ ભાવ ભલાને ભોરા રહ્યા, તમારો દીકરો શું કરશે પછી, એની સેવા કરશે જિંદગીભર, કેમ તમારા દીકરા તમારે રાજા નથી જવો. પણ બેન, એ તો અમારું આ જોવાય, મોટો પુત્ર છે અને રામ યોગ્ય છે. અરે યોગ્ય છે, બધા રસ્તા નીકળે એમ, બસ આ એમ સમજ જે બોલ્યા ને, એટલે મંત્રા સમજી ગઈ કે હવે મને આગળ વધવાની છૂટ મળી ગઈ. દુર્જન વ્યક્તિ, આવી મંત્રા જેવી વ્યક્તિ તમારી પાસે આવે, તમારા પરિવાર માટે, તમારા ધર્મ માટે, તમારા ગુરુ માટે, તમારા માતા પિતા માટે, તમારી પત્ની માટે. ઘણી વખત તો એવું પણ જોયું છે કે પતિ પત્નીને વચમાં ખૂબ પ્રેમ છે, પ્રગાઢ પ્રેમ છે, પરસ્પર વિશ્વાસના દોરીથી બંધાયેલા છે. એમાં એક મંત્રા જેવી વ્યક્તિ આવી અને પતિને કહે છે, તમને ખબર છે તમારી પત્ની છે ને બપોરના કોઈ ભાઈ સાથે બોલતી હતી, હસતી હતી, મેં એને બહાર જોયેલી હતી. ના ના હોઈ શકે. અરે ભાઈ, હું તમને કહું છું, તમારો હિત ચિંતક છું એમ, બસ આ એમ શબ્દ જે આવે ને, એસા ક્યાં, બસ આ એસા આવે ને, એટલે સામેની વ્યક્તિને જોર વધી જાય. તમારે એમ નહીં કહેવાનું, એમ કહેવાનું કે ભાઈ તું તારું સંભાળી લે, જે હશે હું મારું ફોડી લઈશ, તારે આ બાબત માટે મને કશું કહેવાનું નહીં, ફરીવાર ફોન નહીં કરવાનો, રૂબરૂ તારે મને મળવાનું નહીં, તું તારું કામ કર, મારા પરિવારની ઘટના છે ને હું ફોડી લઈશ, બસ આને આટલું જ કરવા જેવું હતું. પણ આજે એમ શબ્દ બોલાય છે ને, એસા ક્યાં, ક્યાં બાત કરતે હો, બસ આ ક્યાં બાત કરતે હો, એટલે તમે મંત્રાને આગળ વધવાની લીલી ઝંડી બતાવી દીધી. મંત્રા જેવી વ્યક્તિ બહુ ચાલાક હોય, બહુ હોશિયાર હોય, આ મંત્રાને તમે ઓછી ચાલાક સમજો છો. એક જ વ્યક્તિએ આખા રાજ પરિવારની પથારી બગાડી નાખી, એક જ વ્યક્તિએ. મને તો ઘણી વાર એમ થાય કે મંત્રા ઉપર એક કલાકનું પ્રવચન રાખો તો પણ ઓછું પડે. આ કેરેક્ટરનું જો એનાલિસિસ કરીએ ને, તો એમ લાગે કે શું આ વ્યક્તિની હોશિયારી હશે કે એક જ મંત્રા સાવ સામાન્ય દાસી, બિલકુલ તુચ્છ અને નમાલી દાસી, અને એ દાસીએ વગર શસ્ત્રે, વગર હથિયારે, વગર સત્તાએ આખાના આખા પરિવારને ચકરડે ચડાવી દીધું, આખો પરિવાર ઉજળી નાખ્યો, ખેદાન મેદાન કરી નાખ્યો, અને પરિવારની 50 વર્ષની જિંદગી આખી અંદરમાંથી હોમી નાખી. દશરથ કમોતે ગયા, અયોધ્યાની ગાડી સૂની પડી, ભરત રાજગાડી ઉપર બેઠા નહીં, રામને જંગલમાં જવું પડ્યું,
સીતા માતાને કષ્ટ પડ્યું, રાવણને પણ ઉર્મિલાને છોડીને જવું પડ્યું, કેટલી વ્યક્તિઓ પરેશાન થઈ, અને આ પરેશાન કરવાની તાકાત કોનામાં આવી? માત્ર મંથરામાં. અને હજી આગળ કહું, મંથરાની તાકાત નથી, મંથરાને તમે આગળ વધારો છો એટલે એની તાકાત વધી જાય છે. આવી મંથરા જેવી વ્યક્તિ તમારા કાન ભરવા માટે આવે. ભાઈ, તમે જેને ગુરુ માનો છો ને, ખબર છે તમારા ગુરુ કેવા છે? અરે, મારા ગુરુ તો બહુ સરસ છે, ઉપકારી છે. અરે, શું ઉપકારી? તમને ખબર છે શું વાતો થાય છે એમના માટે? એમ શું થાય છે? જરા મને બતાવો તો. બસ આ તમે આટલું બોલો ને એટલે એને ખબર પડી ગઈ કે બસ હવે આપણને આગળ વધવાની છૂટ મળી ગઈ. હું પ્લીઝ તમને હાથ જોડીને કહું છું, પરિવાર બચાવવો હોય, ગુરુ ઉપરની શ્રદ્ધા બચાવવી હોય, ધર્મ ઉપરની આસ્થા બચાવવી હોય, પરિવારનો પ્રેમ ટકાવી રાખવો હોય, પરિવારનો સંપ ટકાવી રાખવો હોય, જિંદગીની શાંતિ સંભાળી રાખવી હોય, જિંદગીને સ્વસ્થ રીતે ગુજારવી હોય, તો પ્લીઝ મંથરા જેવી વ્યક્તિને આગળ વધવા દેતા નહીં. મંથરાને ત્યાં જ ફૂલ સ્ટોપ આપી દેજો. ભાઈ, તું અટકી જા. એ કદાચ તમને પ્રૂફ સાથે પણ બતાવે ને, એને કહી દેવાનું, ભાઈ હું મારું ફોડી લઈશ, તારે આ બાબતમાં વચમાં આવવાનું નહીં. તને શું એસે છે આવવાની? મારા પરિવારની ઘટના છે, હું જોઈ લઈશ. મારા ગુરુ છે ને, મારો પરિવાર છે ને, મારી વાત હું જોઈ લઈશ. તારે શું કામ કરવાનું છે? ટ્રસ્ટી ટ્રસ્ટીમાં ફૂટ પડાવે, ભાઈ ભાઈમાં દરાર પડાવે, પછી પરિવાર પરિવારને વિભક્ત કરી નાખે, તોડી નાખે. આ એક મંથરાની તાકાત છે. અને એક વાત બતાવી દઉં, સોનાના પ્યાલાને એક નાનકડો પથ્થર પણ આવીને તોડી નાખે. તમે જોજો, સોનાનો પ્યાલો કિંમતી છે, પથ્થરની કોઈ કિંમત નથી. આ સોનાના પ્યાલા જેવો આખો પરિવાર હતો, દશરથનો પરિવાર, રાજા દશરથનો પરિવાર, જેમાં રામ જેવો પુત્ર મળે. આજે એ રામના માટે તો અયોધ્યામાં કેટલા મોટા મહોત્સવો મંડાયા છે, શું પ્રતિષ્ઠાની તૈયારી ચાલે છે. સમગ્ર હિન્દુઓના હૃદય હેલે ચડેલા છે અને ભવ્ય મંદિર બની રહેલું છે. આમ એની પ્રતિષ્ઠા તો એવી અજબ ગજબની થવાની છે, લાખો કરોડો અને અબજો માણસો એ પ્રતિષ્ઠાના મહોત્સવની અંદરમાં માલવાના છે. આવા રામ જેવા દીકરો આજે પણ જેનો જય જયકાર થાય છે, અને એવા દીકરો જેના પરિવારની અંદરમાં હોય, કોઈની તાકાત છે કે પરિવારને હેરાન કરી શકે? પણ આ મંથરા જેવી વ્યક્તિ કરી ગઈ. કેમ કરી ગઈ? કારણ કે એને આગળ વધવાનું ઈજન આપણે જ આપ્યું. એમ શું વાત છે? જરા બતાવો તો ખરા, શું છે? મારા ગુરુ માટે શું વાત ચાલે છે? તમારે કહી દેવાનું, મારા ગુરુ માટે જે વાત હશે ને હું ફોડી લઈશ, તું તારું કામ કર, તારે વચમાં નહીં આવવાનું. એવી ઘણી વ્યક્તિ આવશે. ભાઈ, તમે જેને ગુરુ માનો છો ને, ગુરુનું કેરેક્ટર બરોબર નથી. એ ગુરુ તો આમ છે, એ ગુરુ માટે આમ બોલાય છે. તમે જે ધર્મને માનો છો ને, ધર્મ બરોબર નથી, આમ છે તેમ છે. આવું તમારી પાસે એટલી બધો બકવાસ ગપસપ કરશે, તમને તોડી પાડશે. આવો અમારા ગુરુ પાસે, આવો અમારી તિથિની આરાધના કરો. તમે જે તિથિની આરાધના કરો છો ને, બધા મહાત્માઓ તો આવા છે, જો આમ છે તેમ છે, અમે સંયમી છીએ, અમે શાસ્ત્ર ભણેલા છીએ, અમે આજ કરેલા છીએ. આ બધા જ મંથરાના કેરેક્ટરમાં ફિટ થાય એવી વ્યક્તિ છે. અને એ મંથરાને ઘરમાં આગળ વધવા દેતા નહીં, વરના આગ લગાડશે, પરિવારને ભસ્મીભૂત કરી દેશે. તમે ખાલી એક જ વિચારો ને, રામ જેવો દીકરો હોય, ભરત જેવો ભાઈ હોય, લક્ષ્મણ જેવો લડવૈયો હોય, અને શત્રુઘ્ન જેવો સમર્પિત ભાઈ હોય, એ પરિવારને કોઈ ઊની આંચ આવે ખરી? તમે તમે ખાલી વિચારો ને, જે આ પ્રવચન સાંભળો છો મારું, તમે એટલું વિચારી લો. આટલી તગડી પોઝિશનમાં રહેલો પરિવાર, અયોધ્યાની ગાદી, અને એ આખો ઇક્ષ્વાકુ વંશ જેમાં તીર્થંકરોનો જન્મ થયેલો હોય, એ પરિવારને આવી નાનકડી નમાલી તુચ્છ દાસી પરેશાન કરી ગઈ. દાસીની તાકાત નથી, દાસીને આપણે આગળ વધવા દીધી, દાસીને એક લીલી ઝંડી આપી. એમ છે? શું વાત છે? જરા બતાવતો ખરો, શું છે? બસ પછી મંથરા એવી જામી જશે, એવી જામી જશે કે તમે એને હટાવી નહીં શકો. કઈ કઈ એટલું જ કહેવાનું હતું, તારી હેસિયતમાં રે, તું તારું સંભાળી લે, અમારા પરિવારમાં તારે વચમાં નહીં આવવાનું. મારા પતિ નક્કી કરશે, મારા પતિને જેની મરજી હોય એને રાજી આપી દે. તું કહેનારી કોણ છે? તને શું હેસિયત છે? તને શું અધિકાર છે? તું તારા હેસિયતમાં રે, બહુ વધારે ડબડબ નહીં કરવાનું, મરના કાઢી મૂકીશ. જો આટલા બે શબ્દ બોલ્યા હોત ને, મંથરા આટલી આગળ ન વધત. પણ કઈ કઈ એને કાન આપ્યા. એમ શું વાત છે? પછી મંથરાએ આ વાત કરી એટલે કઈ કઈ પૂછ્યું, પણ કેવી રીતે બને, હાઉ ઇઝ પોસિબલ? અરે હું તમને કહી આપું ને, ના કેમ થાય? જાઓ તમારા પતિને કહો, તમારી પાસે હજી ઓલું વરદાન બાકી છે ને માગવાનું, તમારા પતિએ તમને કીધેલું હતું લગ્ન વખતે, ખબર છે ને, પ્રોમિસ આપેલું કે તું માગ માગે આપું, તમે હમણાં પેન્ડિંગ રાખેલું છે. જાઓ જઈ આવો અને કહી દો, મારા ભરતને રાજ્ય ગાદી મળવી જોઈએ. બસ રામને જંગલમાં મોકલો એવું કઈ કઈ નથી કીધું, રાજગાદી ભરતને મળવી જોઈએ. અને દશરથ તો આસમાનમાં ઉડતા હતા, બસ રામ જેવો રાજા બનશે,
હું નિવૃત્ત બની જઈશ, મારું ઘડપણ સુધરી જવાનું, મારા જીવન સંધ્યામાં સોનેરી રંગો ભરાઈ જવાના, અને બરોબર કઈ કઈ પહોંચી ગઈ. અને કઈ કઈ પહોંચીને જે ધડાકો કર્યો છે, દશરથ જે આઘાત લાગ્યો છે, પણ કઈ કઈ આ કેવી રીતે બને? રામ મોટો ભાઈ છે, રામ યોગ્ય છે, બધું જ છે, એ કાંઈ જાણું નહીં. મારા ભરતને ગાદી મળવી જોઈએ, તમે મને વચન આપેલું હતું, અને આજે હું વચન માગું છું, જે પેન્ડિંગ વચન છે એ માગું છું. હવે પ્રાણ જાય અરુ વચન ન જાય, ય રઘુકુલ નીતિ સદા ચલી આવી. આ રઘુકુલની નીતિ હતી, જે વચન આપ્યું એ વચન આપ્યું, પ્રોમિસ એટલે પ્રોમિસ પાડવું જ પડે. બસ હવે આ આખી રામાયણ શરૂ થઈ ગઈ. એક રાતમાં તો જે ઘમસાણ મચ્યું, જે તોફાન મચ્યું, દશરથની આંખમાં હસું, કઈ કઈની આંખ, કઈ કઈ તો કશું જ કરે નહીં, મંથરા બેઠી બેઠી હશે, જોઈ મારી તાકાત, જોઈ મારો પ્રભાવ. બસ આવી મંથરા છે ને આગ લગાડીને સાઈડમાં ચાલી જવાની. આખી અયોધ્યા પરેશાન છે, પ્રજાજનો પરેશાન છે, રામ પરેશાન નથી. પિતાજી શું કામ ચિંતા કરો છો, ભરત રાજા બને કે હું રાજા બનું, એક જ છું ને. આ તો ઠીક છે, રામ અને ભરતમાં પ્રેમ હતો, વરના બંને ભાઈઓ કેવા જંગે ચડી પડત. રામ કે એમ છો ભરત રાજા બને, ચલો હું એને મારી નાખું. ભરત કે રામને હું મારી નાખું. આ તો સારું છે કે ચાર ભાઈઓનો પ્રેમ મંથરા તોડી નથી શકી. ચલો આ બાબતને આપણે બહુ શાંતિથી વિચારવી છે કે દુર્જન વ્યક્તિની શું તાકાત છે, એનો શું સ્વભાવ છે. કલહ જનનમ અપ્રીતિ ઉત્પાદનમ ચ દુર્જનાનામ ધર્મઃ. આ દુર્જન વ્યક્તિનો ધર્મ છે, અને આવી દુર્જન વ્યક્તિથી સાવધાન રહેવાનું છે. આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. ખૂબ વ્યવસ્થિત આપણે આને વિચારણા કરવી છે, કારણ કે ઘર ઘરમાં મંથરા છે, પણ આપણે જાણી નથી શકતા. કેવી રીતે ઓળખવી આ મંથરા છે, કેવી રીતે જાણવી કે આ વ્યક્તિ મંથરાના સ્વરૂપમાં મારી પાસે આવી છે, એ અંગેની બધી બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જેનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.